ટૂંક સમયમાં પૈસાદાર બનવા માટે લોકો કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ તેનું પરિણામ શું હશે તેની કોઈને ખબર નથી હોતી. જ્યારે ખબર પડે છે ત્યારે તે જેલમાં પહોંચી ગયા હોય છે. આવો જ એક કિસ્સો છે ધોરાજી ગામનો. ધોરાજી ગામના શખ્સો મોટી ચલણી નોટો છાપી બજારમાં વટાવતા હતા અને એ નોટો છાપનારને લોકોએ તેને પકડી પાડ્યા. હવે પોલીસની મહેમાનગતિમાં તેઓ માણી રહ્યા છે. અહીં જોઈ દેખાઈ રહેલા આ બંને શખ્સો કોઈ સામાન્ય માણસો નથી, કારણ કે તેઓ બંને સાતી મગજના છે. તેઓ ટૂંકા સમયમાં પૈસા બનાવવા માટે દેશના ચલણી નોટો ડુપ્લિકેટ બનાવી નાખી અને બંને આ નોટો વટાવવા માટે નીકળી પડ્યા. ધોરાજીના રહેવાસી એવા બંનેમાં 30 વર્ષનો મોહમ્મદ સિરાજ અબ્દુલ હમીદ સિરાજ અને 49 વર્ષનો અમીનિયા ઉમર મિયા કાદરી સૈયદ જેતપુરના અમરનગર રોડ ઉપરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ દુકાને જઈને 10-20 રૂપિયાનો સામાન ખરીદીને પછી ત્યાં ડુપ્લિકેટ રૂપિયાની નોટ આપતા હતા, તેમ કરીને નોટ વટાવતા હતા. ત્યારે આ જ વિસ્તારમાં આવેલ ઘનશ્યામ પાનની દુકાન ચલાવતા જીતુભાઈ ચોવટિયા અને તેની બાજુમાં દૂધની ડેરીમાં નવા સાપેલ ડુપ્લિકેટ નોટ વટાવી હતી. ત્યારે ઘનશ્યામ પાનની દુકાન ચલાવતા જીતુભાઈને આ બાબતે શંકા જતા તેને દૂધની ડેરી ચલાવતા સંજયભાઈ ભરવાડને આપેલ નોટ સરખાવતા બંનેમાં એક સરખા સિરીજ નંબર નીકળતા તેઓ આ બંને આરોપીનો પીછો કરીને પકડી પાડેલ અને જેતપુર પોલીસને સોંપી દીધેલ હતા. મોહમ્મદ સિરાજ અબ્દુલ હમીદ સિરાજ અમીન મિયા ઉમર મિયા કાદરી સૈયદ જેવા નોટ વટાવવા જતા રંગે હાથે પકડાઈ ગયા બાદ જેતપુર પોલીસે સઘન એન્ડ આગવી ડબ્બી પૂછપરછ કરી હતી, જેમાં આ બંનેએ પોતાનો ગુનો કબૂલતા તેઓ એ જ આ નોટ સાપી હોવાની કબૂલાત કરી હતી અને પોપટ બની ગયેલ બંને તેઓ સાપેલ 50 થી વધારે 100ના દરની નોટો 500ના દરની 2 નોટ અને 200ના દરની 1 નોટ કાઢી આપેલ હતી અને સાથે તપાસમાં એક પ્રિન્ટર અને પ્રિન્ટ કરવા માટેની સાઈ અને ખાસ પ્રકારના બોન્ડ પેપર પણ પકડાયેલા હતા. સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર. ગઈકાલે જેતપુરમાં ચંદ્રમૌલેશ્વર એરિયાથી જો એ બે લોકો જો એ 100-100 રૂપિયાના જાલી નોટો અને ટ્રાન્ઝેક્શન કરીને 10-10 રૂપિયાનો સામાન ખરીદતા, તો ત્યાંથી જો એ જો બે એમાં જો ફરિયાદી જો છે જીતુભાઈ ચોવટિયા અને એમને સાથે જ અને દુકાનને પાસેથી કૃષ્ણા ડેરીવાળો જો છે, તો એ લોકોને થોડો શંકાસ્પદ થઈ અને એમને પછી પીછો કર્યો અને જો એ બે આરોપી હતા એમને પકડીને પછી પોલીસમાં ફરિયાદ કરી, તો ફરિયાદ કરી પછી જો પોલીસ તપાસ કરી તો એને પાસેથી જો એ 46 જેટલા જો એ 100ના જાલી નોટોની રિકવરી થઈ અને પછી પોલીસ આજે જ્યારે તપાસ એમની કરી આગળની તપાસ, તો એને ઘરેથી જો હે જો મેઇન આરોપી જો છે એમાં મહેમદ સિરાજ અબ્દુલ ધડા રહેવાસી ધોરાજી અને જો બીજો આરોપી અમીન મિયા ઉમર મિયા કાદરી, તો મહેમદ સિરાજ અબ્દુલ મિયાને ઘરથી જો હે આજે 14 100ના જાલી નોટ 2 500ના જાલી નોટ અને 1 200નો જાલી નોટ અને એને સાથે એક પ્રિન્ટર જો છે અને 9 ઇંકના કાર્ટરેજ એમની રિકવરી આજે અબ્દુલ હમીદને ઘરેથી થઈ.